धन्यवाद છે તમામ તપસ્વીઓને. આખી દુનિયા કોરોનાની અંદર ઇમ્યુનિટીને વધારવા માટેના પ્રયત્ન કરે છે. ત્રણ ટંકની જગ્યાએ 13 ટંક થઈ ગયા. એક ભાઈ સુરતથી આવેલા, મેં પૂછ્યું શું કર્યું આ કોરોનાની અંદર લોકડાઉનમાં સામાયિક? અરે સાહેબ, જે કરતા હતા એ છૂટી ગયા. મેં કીધું ઉલટું કર્યું, લોકો નતા કરતા એ કરતા હતા, તમે એ શું થાય? કલાકે કલાકે ઉકાળા પીવાના, કલાકે કલાકે ફલાણું ખાવ, ઢેકણું ખાવ ને પૂછડું ખાવ, બસ ઇમ્યુનિટી વધારો. મેં કીધું કેટલી વધી? એ ખબર નહીં, પણ ફાંદ વધી ગઈ. કોરોનામાં બે કામ વધ્યા, ટંક વધાર્યા અને ફાંદ વધારી. આખી દુનિયા ઇમ્યુનિટીના નામે જયારે આ ધંધા કરેશ ત્યારે ઘરનો વિરોધ થયો હશે. તમારા પરિવારની વાત કરું, એમાં યંગસ્ટર હશે 20-35 એજ, એના મા બાપ એના પરિવારે કીધું હશે, એથી એ વધારે 50 અપવાળા છે, આમાં છે 60 વાળા હશે ને 70 વાળા હશે. એ લોકોને એમના દીકરાને વહુએ ના પાડી હશે, મમ્મી પારણું કરી નાખો, આ કોરોના કેટલો વકરી ગયો છે, કાલે કંઈક થઈ જાય ને બધા આખું ઘર તકલીફમાં મુકાશે. ધન્યવાદ છે તમે બધા મક્કમ રહ્યા છો અને આગળ વધી રહ્યા છો. છેલ્લા 9 મહિના અને તમારા વર્ષી તમને ચાલુ કર્યા પછી તરત જ આવ્યો હશે ને? હા હે, ખાલી 15 દિવસની અંદર તમારું વર્ષિતપ સ્ટાર્ટ થાય અને આમ જોવા જઈએ ને બહુ મોટો ઉપસર્ગ આવ્યો કહેવાય. અને ઉપસર્ગની વચ્ચે પણ તમે બધા અડીખમ રહ્યા છો, તમારા મનના પરિણામ તૂટ્યા નથી, તમે લોકો પહાડની જેમ અડોલ ઉભા છો. તમને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. તમારા દીકરાઓ કે તમારા મમ્મી પપ્પા સાસુ સસરા, હું એમને પણ અંતરથી ધન્યવાદ આપું છું કે એમણે તમને પારણું નથી કરાવ્યું, નહીં તો હજી સ્ટાર્ટ જ થયું હતું ને. અરે બેટા, આવતા વર્ષે તને હું કરાવીશ, બસ કોઈ નહીં કરાવે તો ઘરે તારું બ્યાસનું હું કરાવીશ, હું ઉભી રહીશ. તમારી સાસુએ કદાચ એમ કીધું હશે, આ વખતે પારણું કરી નાખ. વહુએ કીધું હશે, મમ્મા પારણું કરી નાખો, આવતા વર્ષે અમે તમને કરાવશું, અમે ક્યાંય બહાર ફરવા નહીં જઈએ, 14 મહિના તમારી સેવામાં રહેશું. બધું જ કીધું હોવા છતાં, અરે બિયાસને ઘરે જ કરવા પડ્યા હશે ને 3 મહિના તો. એ આમ આપ્યું, આમ આપ્યું 3 મહિના 4 મહિના કેટલા બિહાડા ગયા એ માપ્યું કેવા. હા, બોલેગા વો ફસેગા, મા બોધી કે સામને બોલના હો તો સોચ કે બોલો, તોલ મોલ કે. 3 મહિના 4 મહિના બિયાસના નામ આવ્યા હોવા છતાં પણ આપણે બ્યાસના લેટ ગો કર્યા, અવોઈડ કરીને ઘરે બ્યાસના કર્યા, સાદા બ્યાસના કર્યા, પણ આપણે વર્ષી તપને પકડી રાખ્યું. આ દીર્ઘ તપ છે અને દીર્ઘ તપનું દીર્ઘ પરિણામ એ આપવું જોઈએ, મારી આહાર સંજ્ઞા પર કંટ્રોલ. પારણા વખતે તો હું નહીં હોઉં, કદાચ અમદાવાદમાં પણ નહીં હોઉં, હું ત્યારે અખાત્રીજના કદાચ સુરત હોઈ શકું જો મારો વિહાર સ્ટાર્ટ થઈ જાય તો. તો તમને એટલું કહું, આ પારણા પછી તમારું પરિણામ એ આપવું જોઈએ. હવે આહાર સંજ્ઞા પર મારા સાહેબ અમે કંટ્રોલ મેળવ્યો છે, હવે અમને આસક્તિ નથી થતી. પહેલા અમને નવી નવી ડીશ બનાવવાના શોખ જાગતા હતા, ખવડાવવાની ઈચ્છાઓ થતી હતી. બહાર નીકળીને હોટલમાં જઈએ ને અમે મેનુ કાર્ડ જોઈને નવી ડીશનો ઓર્ડર આપતા હતા. મારા સાહેબ, હવે બધું જ અમારા માટે સમાન છે. યાદ રાખજો, વર્ષી તપ એ ઘરેણું છે, જીવનભર માટે રાત્રિ ભોજનનો ત્યાગ એ કપડા છે. કપડા પહેલા કે દાગીના પહેલા? કપડા 5,000 હોય ને દાગીના 5,00,000 હોય, પહેલા શું પહેરાય? કપડા પહેરીને જ બજારમાં નીકળાય. કપડા પહેર્યા વગર 5-25 લાખના દાગીના પહેરીને નીકળો ને ગાંડા કેવા, દુનિયા તમારા પર થૂકે અને હસે. અને કદાચ દાગીના પહેર્યા વગર ઓનલી કપડા પહેરીને નીકળો ને તો એ તમને કોઈ નથી કહેવાનું કંજૂસ છે, 400 કરોડની પાર્ટી છે, તો એ શરીર પર એક દાગીનું નથી પહેરતો, કોઈ નહીં કહે. કપડા સારા છે ને, ઓકે, તો કપડા પહેલા છે, દાગીના પછી છે, અભક્ષ્યનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ, આ બધું જ કપડા છે. વર્ષી તપ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, આ બધા દાગીના છે. દાગીના નંબર 2 હોય, રાત્રિભોજનનો ત્યાગ નંબર 1 હોય. આવો સરસ મજાનો તપ
ત્યારે પૂર્ણાહુતિના આરે તરફ જઈ રહ્યો છે.